હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર મુદ્દાઓને લઈને આજે પ્રાંતિજ મામલતદાર એપી ભગોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રાંતિજ ખાતે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તાલુકા પંચાયતથી તાલુકા સેવા સદન ખાતે રેલી યોજીને સૂત્રોચ્ચાર દ્વારા વિવિધ માંગણી સાથે પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે અને પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની ખેતીમાં ભયંકર નુકસાન થયેલ છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પાક નિષ્ફળ પેકેજ જાહેર કરવામાં આવેલ છે, તેમાં પ્રાંતિજ તાલુકાનો સમાવેશ ન કરી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને ભારે અન્યાય કરેલ હોય તાત્કાલિક પ્રાંતિજ તાલુકાનો સમાવેશ પાક નિષ્ફળ પેકેજમાં માંગ કરી કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ખેડૂતો વિરુદ્ધ બિલ પાસ કર્યા છે. જે બિલોમાં ખેડૂતોને એમએસપી મિનિમમ સ્પોટ પ્રાઇસ મુજબ ભાવ આપવાની કોઈ જોગવાઈ કરેલ નથી, જેને કારણે ખેડૂતોને કંપનીઓ તેમજ વેપારીઓ સાથે પાક વેચતી વખતે લૂંટાવું પડશે, જેથી આ કારો ખેડૂતોના હિતમાં પરત લેવા માંગ કરી. ગત વર્ષેના વધુ વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાનના વળતર પૈસા અને પાક વીમાના પૈસા પણ હજુ સુધી ખેડૂતોને ચૂકવાયા નથી, તે પણ તાત્કાલિક ચૂકવાય તેવી આવેદનપત્રમાં રજૂઆત કરી. તો ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દીકરી ઉપર બળાત્કાર કરી તેનું મૃત્યુ નિપજાવની દુઃખદ ઘટના બની છે. આ ઘટનાની આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને યુપીના હાથરસમાં બનેલી ઘટનાની નિંદા કરી. તો પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પ્રમુખ મણિભાઈ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય રામસિંહ સુરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ બૈચરસિંહ રાઠોડ, રેખાબેન સોલંકી, જિલ્લા સદસ્ય મિલકતસિંહ નૂતનભાઈ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. આજે અમારી પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અમારો જે કેન્દ્ર સરકાર દ્વારા એક કૃષિ બિલ જે પાસ કરવામાં આવે છે તાત્કાલિક પરત ખેંચવામાં આવે, એ સિવાય પણ અનેક મુદ્દાઓ જે ખાસ કરીને જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે 3700 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યું જાહેર, એમાં પ્રાંતિજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રાંતિજ તાલુકામાં પણ 135% પણ વધુ વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે ખૂબ ખેડૂતોનું નુકસાન થયું છે. તો તાત્કાલિક અમારી માગણી છે કે પ્રાંતિજ તાલુકાનો સમાવેશ પણ એ જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં સમાવેશ કરવામાં આવે. બીજી અમારી માગણી છે કે કૃષિ જે શિક્ષણ ફી જે 25% શિક્ષણ ફી માફ કરવામાં આવે છે. અત્યારે કોરોનાની મહામારીમાં કોઈ શાળાઓ ચાલુ નથી ત્યારે સમગ્ર શિક્ષણ ફી માફ કરવામાં આવે અને ખાસ કરીને આજે 3 દિવસથી આપણે બધા જોઈ રહ્યા છે કે યુપીમાં જે જંગલી રાજ બળાત્કારી રાજ યુપીમાં ચાલી રહ્યો છે અને જે એક હાથરસમાં જે ઘટના બની એ ઘટનાને અમે તાલુકા કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ જે બનાવ બને છે અને પીડિતાને ન્યાય મળે અને તાત્કાલિક આરોપીઓને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. એ સિવાય ગત સાલનો પાક વીમો પણ હજુ સુધી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને મળ્યો નથી, એ પણ તાત્કાલિક મળે એવી આજે અમે આવેદનપત્રમાં માગણી કરી છે. અને એ સિવાય શિક્ષણના પણ અનેક પ્રશ્નો અને જે ખેડૂતોના પ્રશ્નોએ આવેદનપત્ર આપી સરકારનું ધ્યાન દોર્યું છે એ માટે આજે અમે તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમ